હાર્દિક પટેલના જાહેર ઉપવાસને લઈ અને મામલો ગરમાયો છે. હાર્દિક પટેલના અનશનને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા યેનકેન પ્રકારે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને કદાચ એના ભાગરૂપે જ અમદાવાદમાં કલમ 144 60 દિવસ માટે લાગુ કરી દેવામાં આવી છે. પચીસ ઓગસ્ટ નજીક આવી રહી છે. હાર્દિક પટેલે અમરનાથ ઉપવાસની પહેલાથી જ જાહેરાત કરી દીધી છે, પરંતુ હાર્દિક પટેલના આ ઉપવાસને લઈને હવે એક નવો વળાંક આવ્યો છે. અમદાવાદમાં 20 ઓગસ્ટથી 60 દિવસ સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કલમ 144 લાગુ કરાય છે. આ કલમ મુજબ 4 માણસથી વધુ વ્યક્તિઓ એક સ્થળે ભેગા થઈ શકશે નહીં અને 60 દિવસ સુધી આ કલમ અમલમાં રહેશે. અગાઉ પાટીદાર આંદોલન દરમિયાન તોફાનો ફાટી નીકળતા આ વખતે અગમચેતીના ભાગરૂપે પોલીસે કલમ 144 લાગુ કરી છે. મહત્વનું છે કે પાસ કન્વીનર હાર્દિક પટેલે 19 ઓગસ્ટે કરેલા એક દિવસે ઉપવાસ મામલે રાજ્યમાં મોટો ઉહાપોહ થયો હતો. હાર્દિક પટેલ ઉપવાસ સ્થળે રવાના થાય એ પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ મોડી રાત્રે તેને જામીન પર મુક્ત કરાયો હતો. જ્યારે બીજી તરફ સુરતમાં કેટલીક બીઆરટીએસ બસોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને બસમાં આગ ચંપી પણ કરવામાં આવી હતી, ત્યારે સરકારે અત્યારથી જ અગમચેતીના પગલાં લેવાનું શરૂ કરી કલમ 144 લાગુ કરી છે. અમદાવાદમાં કલમ 144 લાગુ કરાયા બાદ હાર્દિક પટેલે જણાવ્યું છે કે સરકાર ગમે તેટલા પ્રયાસ કરી લે, પણ હું 25 ઓગસ્ટે અમરનાથ ઉપવાસ કરીશ જ. સરકાર મારા અમરનાથ ઉપવાસ માટે આંદોલનની જગ્યા નિકોલનું મેદાન નહીં ફાળવે તો હું મારા ઘરેથી જ ઉપવાસ કરીશ. હવે જો મારા કાર્યક્રમમાં સરકાર કે પોલીસ કોઈ દરમિયાનગીરી કરશે તો એવું સાબિત થશે કે ગુજરાતમાં લોકશાહી જેવું કંઈ નથી. આ સાથે જ હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનું સ્થળ બદલાઈ ગયું છે. હાર્દિક પટેલ હવે નિકોલના બદલે પોતાના ઘરેથી જ અમરનાથ ઉપવાસ કરશે. આ સાથે ઉપવાસને લઈને હાર્દિકના ઘરે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદમાં સભા, સરઘસ, રેલી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેરમાં 4 કે તેનાથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પણ પ્રતિબંધ લાગી ગયો છે. ત્યારે હવે ઉપવાસને લઈને શું થશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.